સમગ્ર જિલ્લાને તિરંગામય બનાવીને રાષ્ટ્રવંદના યાત્રાની ધાગંદામાં પૂર્ણાવતી કરાવતા આઈકે જાડેજા. રાષ્ટ્રની આન બાન અને શાનને વંદન કરવાના શુદ્ધ વિચારોને અમલમાં લઈ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની તમામ વિધાનસભામાં બાઇક રેલી સ્વરૂપે નીકળેલી રાષ્ટ્રવંદના યાત્રા મોડી રાત્રે 12 વાગે ધાંગધ્રા મુકામે પહોંચી હતી. વઢવાણ, જોરાવનગર અને સુરેન્દ્રનગરમાં કોમી એકતાથી લઈ નિરાષ્ટ્રના સન્માન સાથે ભારત માતા કી જય ઘોષ માટે સુરેન્દ્રનગર ઉમટી પડ્યું હતું, જેથી 3 કલાક મોડી પહોંચેલી યાત્રાને આખા ધાંગધ્રાએ ફૂલોની વર્ષા કરી વધાવી હતી. મુખ્ય બજારોમાં બહેનો, યુવાનો, વેપારીઓથી લઈને સામાજિક સંસ્થાઓ તમામ જય હિંદના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. આઈકે જાડેજાની આગેવાનીમાં નીકળેલી આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા પોતે 3 દિવસ સ્કૂટર ઉપર જિલ્લાના તાલુકા અને ગામડાઓમાં ફર્યા હતા. જિલ્લામાં જોડીએ કમાલ કરી અને તિરંગા યાત્રા વર્ષો સુધી સુરેન્દ્રનગર જિલ્લાને અવિસ્મરણીય બનાવશે એમ લોકોએ આવકારી હતી. ધર્મેશ રબારી, ZS TV, ધાંગધ્રા. નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એક આહવાન કર્યું હતું, હર ઘર તિરંગા, અને એના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવેલી. આ યાત્રા અમે બધાએ 3 દિવસ સ્કૂટર મોટરસાયકલ ઉપર કરી અને જિલ્લાની તમામ વિધાનસભા, તમામ મંડળોમાં, એટલે કે 18 મંડળોમાં જવાનું બન્યું છે. સાથોસાથ દરેક મંડળમાં એનું ભવ્યથી ભવ્ય સ્વાગત થયું છે. આઝાદીનો અમૃત મહોત્સવ દેશ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે રાષ્ટ્રભાવનાની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવા, રાષ્ટ્રહિત કાજે, દેશહિત કાજે ત્રિરંગાનું સન્માન, ત્રિરંગા થકી આન બાન શાન એની જાળવીએ અને સમગ્ર દેશમાં એક આગવા પ્રકારનું વાતાવરણ 75 વર્ષ નિમિત્તે ઉભું થાય એના માટે આ યાત્રા યોજાયેલી હતી. સુરેન્દ્રનગર જિલ્લાએ પણ આ યાત્રા થકી વિવિધ સમાજોને અંદર જોડ્યા છે, વિવિધ સંસ્થાઓને જોડી છે. લગભગ 125 કરતા વિવિધ સંસ્થા અને સમાજ આ કાર્યક્રમમાં વિવિધ સ્વરૂપે જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના ધાંગધ્રા શહેર અને ગ્રામ્યના સેંકડો કાર્યકર્તાઓ 3 દિવસ સુધી સતત સ્કૂટર ઉપર ફરીને આ યાત્રામાં જોડાયા છે અને એની સાથોસાથ વિવિધ સ્થાનો ઉપર, લગભગ 36 સ્થાનો ઉપર ધર્મ સંસ્થાઓના સંતો મહંતોનું પણ સન્માન કરવામાં આવ્યું છે. યાત્રા એક એવા પ્રકારની હતી કે આઝાદીના અમૃત મહોત્સવના ઉજવણી કરી રહ્યા છે ત્યારે કેટલાક કાર્યકર્તાઓને, બધા જ લોકો, નાગરિક ભાઈ બહેનો, તમામ મંડળોમાં, તમામ વિધાનસભાઓમાં, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ આઝાદીના અમૃત મહોત્સવ સમયે આનંદ અને ઉત્સાહ, ઉમંગનો એક વાતાવરણ બને અને એના થકી પ્રેરણા લઈને સૌ કોઈ રાષ્ટ્રવંદના દ્વારા, દેશભક્તિ દ્વારા પોતપોતાની જાતને ન્યોછાવર કરીને સંકલ્પબદ્ધ બનીને આગામી દિવસોમાં 25 વર્ષ જ્યારે અમૃતકાલ આવવાના છે, સુવર્ણ દિવસો આવવાના છે, પ્રત્યેક દેશવાસી સુખ અને સમૃદ્ધિની સાથે એક આગવા પ્રકારના કાર્યમાં જોડાવાનો છે. ભારત એ વિશ્વમાં મહાસત્તા બનવાની સાથે સાથે વિશ્વને દિશા દર્શન આપનારો દેશ બનવાનો છે અને આ બધાની સાથે જો રાષ્ટ્ર